જેમાં મકાન માલિક અશોક કુમાર કાંતિભાઈ રાવલ જાગી જતા ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક અશોક કુમાર ઉપર જીવલેર હુમલો કર્યો હતો અને મકાન માલિકને માથાના ભાગે લાકડી તથા અન્ય ધારદાર હથિયાર મારતા કુમાર રાવલને માથાના ભાગેથી લોહી નીકળ્યો હતો કુમાર રાવલ પોતે ઈજાઓ પહોંચી હોવા છતાંય હિંમત સાથે તસ્કરો સામે બાથ ભીડી હતી અને તેઓને શરીરે તથા પગે ઈજાઓ પહોંચી હતી તો બુમાબૂમ થતાં સોસાયટીના રહીશો પણ રાત્રિના સમયે દોડી આવ્યા હતા પણ તસ્કરો ભાગી ગયા હતા તો અશોક કુમાર રાવલને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોંચતા માથું ફૂટી જતા લોહી હાલતમાં તેઓને એકસો આઠ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે સમગ્ર ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ ટાઉન જમાદાર મનીષભાઈ મદનસિંહ અશોકભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી તો પ્રાંતિજ પોલીસ દ્વારા સોસાયટી સહિત એપ્રોચ રોડ તથા રેલવે સ્ટેશન રોડ ઉપર લાગેલ સીસીટીવી ફૂટેજ સહિત પૂછપરછ હાથ ધરી હતી તો તસ્કરો દ્વારા મકાન માલિક ઉપર કરેલ જીવલેણ હુમલાને લઈને પ્રાંતિજ પોલીસ ડોગ સ્કોડ તથા એફએસએલ સહિતની મદદ લેવામાં આવશે જ્યારે આ તસ્કરો દ્વારા મકાન માલિક ઉપર ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કરતા સોસાયટીના રહીશો તથા આજુબાજુની સોસાયટીના રહીશો તથા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ પણ કરી રહ્યા છે ત્યારે હાલ તો પોલીસ હુમલાખોર તસ્કરોને પકડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પોલીસને આ ગુનો ઉકેલવા કેટલી સફળતા મળે છે એ તો હવે જોવું રહ્યું ઝીલરાવલ જેડેસટીવી પ્રાંતિજ